એની વ્યાખ્યા જોઈએ એટલે ખબર પડે શું કહેવાય ધીસ સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ ટોક અબાઉટ કમ્પ્લીટેડ એક્શન ઇન અ ટાઇમ બિફોર નાઉ જે અત્યારે સમય ચાલી રહ્યો છે આ ચાલી રહેલા સમય પહેલા જે થઈ ગયું છે હું અત્યારે આ મબાય હું ચડાવું તો આ વિડિયો પૂરો થાય ત્યારે જો તો અત્યારે હવે તો જો ભૂતકાળ થઈ ગયું જે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ લીધો તમે બેઝિક ઇંગ્લિશના જે છે એ વિડિયો જોઈ લીધા તમે સંસ્કૃતમાં બધા વિડીયો જોઈ લીધા તમે સ્પોકન ઇંગ્લિશ ની અંદર આવી ચૂક્યા છો ઈ જોવો છો તમે જ્યોતિષને લગતા વિડીયો જોઈ લીધા છે તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોય તો તમે એ વિડિયો જોઈ લીધા છે આ બધું જોઈ લીધું છે તો ક્યાં તો કે ભાઈ અભિષેક દવે ચેનલ માં સબસ્ક્રાઇબ કરી રે હા તો ઈ બધું તે ભૂતકાળ થઈ ગયું વાલાઉ જો

શરૂઆત કરીએ તો પેલા એક્ઝામ્પલ જોઈએ એટલે ખબર પડે કે ભાઈ ખરેખર આ ભૂતકાળ કોને કહેવાય પછી આપણે એના રૂલ્સ જોઈએ એટલે આઈડિયા આવે પેલા એ કીધું અમે તમારા માટે કેક બનાવી આ અત્યારે આપણે કેક કટિંગ કરી રહ્યા છીએ હેપી બર્થડે ટુ યુ કેક કટ કરી બનાવી તો ભૂતકાળ થઈ ગયો ને તો અમે તમારા માટે કેક બનાવી ભાઈ બહુ મસ્ત બનાવી તો શું થાય અમે એટલે તમને વી બનાવી એટલે શું મેડ અ

એ તમે એમ કહો સાહેબ ભાઈ આ આવું રાઈટ લોક પૂછું ના કેમ રોટા રોટ બધું આવશે નિયમ એકદમ સિમ્પલ શોર્ટકટ છે મગજમાં ઉતારવાના સાદો વર્તમાનકાળ આવડી ગયો કે નો આવડી ગયો નો વિડીયો જોવાથી કાંઈ લાંબુ કરવા નથી રોજબરોજની ક્રિયા છે ને એ જ સાદા વર્તમાન કાળ ઉપરથી જ આ શીખવો જ ભૂતકાળ નવું કંઈ કરવું જ નથી ભાઈ એક એક શબ્દ ચેન્જ કરીએ એટલે આખો ભૂતકાળ આપણો રેડી ભૂતકાળનું સ્ટ્રક્ચર જોઈએ પહેલા આપણે

અરે શું નિયમ હતો નિયમ યાદ નથી મને કી તો આઈ ફોરગોટ રૂલ્સ હું નિયમ શું થઈ ગયા ભાઈ ભૂલી ગયો તેને ગયા મહિને નવું ઘર ખરીદ્યું ભાઈ તેણે શું કર્યું ગયા મહિને નવું ઘર ભાઈ ઈ બોટ અ ન્યુ હાઉસ કેવું નવું ઘર અ ન્યુ હાઉસ ગયા મહિને લાસ્ટ મંથ તમે અહીં જોવો એટલે તમને આઈડિયા આવી જશે અહીંયા ફોરગોટ આવ્યું બોટ આવ્યું શું તો કે ભાઈ વી ટુ બાકી ઓની જેવી જ સિસ્ટમ છે કાઈ લાંબી સિસ્ટમ જ નથી એક જ વસ્તુ સબ્જેક્ટ પ્લસ વી ટુ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ્સ અધરવર્ડ્સ નો બધા આપણે વળે ગુજરાતી કીધું એવું યાદ રાખવાનું પૂછડીઓ શબ્દ છેલે ટીંગા તો આવતો એવો હમ હવે આ આ આપણને સીધી વસ્તુ ખબર પડે હકાર વાક્ય ખબર પડી ગઈ અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની વી ટુ મુકવાનું વી ટુ આપણે યાદ કરવા પડે એના કાઈ લાંબા ઓપ્શન નથી બહુ સીધા છે એટલી જે પીડીએફ છે પીડીએફ માં જઈને જોતા જાવ એટલે તમને તરત મળતું જાય

પાય વિરાટ ડીડન્ટ પ્લે લાસ્ટ મેચ વિરાટ કોહલી છે એ લાસ્ટ મેચ છેલો મેચ રઈમો હતો નહીં તો આપણે સીધી વસ્તુ મૂકી ડીડ નોટ અહીંયા બાજુ વી વન આવે છે એ ખાસ યાદ રાખવાનું છે તમે જો તેઓ પાણી ન પીધું તેઓએ એટલે ધે પછી ન પીધું ડીડન્ટ પાણી એટલે ડ્રિંક વોટર ધે ડીડન્ટ ધે ડીડ નોટ ડ્રિંક વોટર આની પહેલામાં અહીંયા તમે જોઈ લીધું તું કે અહીંયા શું હતું

એમ નામ લે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વી1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ જો વી વી2 નથી ભાઈ બબે બબે જગ્યાએ નો આવે એક જ જગ્યાએ આપણે એ કર્યું એટલે જવાબ હવે એનો આપણે જોઈએ એટલે એક્ઝામ્પલ ખબર પડે તમે આ મૂવી જોયું હમણા રીસેન્ટલી મૂવી આવી હતી તમે જોયું બહુ મજા આવી 3 કલાક મૂવી હતું પણ કેમ 3 કલાક વયા ગયા ની ખબર જ ના પડી અને ભણવા બેસવાનું કઈ તમને હરાવ તો કેવા 3 કલાક હો સાહેબ 3 કલાકથી થી ચા પીતા આવી સાહેબ નાસ્તો કરતા હોય ભૂખ લાગી ગઈ ત્રણ કલાકના તો આ ક્લાસમાં અમારે લેક્ચર ગોઠવા હોય ને તો દોઢ કલાક થઈને સાહેબ પાંચેક મિનિટની રિસેસ આપો નાસ્તો કરે પડી કાલે આવીને બે જાય પાંચ કલાકના લેક્ચરમાં મારા હારા ખાવા જોઈએ એટલું તો ઉલારી જાય મારે બહુ પાક આવો તમે બધા તમે આ મૂવી જોયું ડીડ યુ વોચ ધીસ મૂવી ડીડ યુ વોચ આ જો હું આવી ગયા ડીડ છે આગળ આવી ગયો આ મૂવી ધીસ મૂવી વોય બી અહીંયા આ ભૂલ નથી કરવાની આ આવી ગયું અહીંયા ડીડ આવી ગયો એટલે પછી અહીંયા હંમેશા વી વન આવે અહીંયા વી ટુ મૂકવાનું થતું નથી વી ટુ કરવાની નથી ડબલ્યુ એચ ફેમિલીમાં તમે જોઈએ ડબલ્યુ એચ વાળું તો તમે આપણે જોયું હતું ડબલ્યુ એચ ડીડ સબ્જેક્ટ વી વન ઓબ્જેક્ટ અધર વર્ડ તો અહીં તમે એક્ઝામ્પલ જોવો ડબલ્યુ એચ માં તમે શું જમ્યા બાબુ સોના આજે આપણે ક્યાં ખાયા તમે આજે શું જમ્યા ભાઈ ઉલાયરું કે શું છું કે હું તમે શું જમ્યા વોટ ડીડ યુ ઈટ શું જઈમા તમે વોટ ડીડ યુ ઈટ તમે શું જઈમા શું ખાધું તો તમે શું આવ્યું ડબલ્યુ એચ એમાં તમે આગળ શું મૂક્યું શું આવ્યું એટલે વોટ હવે આપણે ડબલ્યુ પ્લસ વાળું પણ તમને ખબર જ છે એમાં પણ જોયું હતું ડબલ્યુ એચ ઓબ્જેક્ટ ડીજ સબ્જેક્ટ વી વન બધામાં વી વન છે એક્ઝામ્પલ એટલે ખબર પડે તમે કેટલા સફરજન ખાધા તમે કેટલા સફરજન ભેગું આવે કેવી રીતે તમે જોવો હાઉ મેની એપલ્સ ડીડ યુ બાય તમે કેટલા સફરજન ખરીદ્યા કેટલા સફરજનો લીધા આ ભેગું આવે આને તમે એમ કે હું અહીં છેલે મૂકી દઉં એસા નહીં ચાલતા બચ્ચા આમાં એટલે જ આને એક્સ્ટ્રા આપ્યું છે હવે વુ વાળું આ તો તમને ખબર અહીંયા આવશે તમે જો વુ વાળા સેન્ટેન્સ હશે ને એ હંમેશા હકાર વાક્ય ઉપરથી જ આધારિત હોય કઈ લાંબુ એમાં વિચારવા જો વુ વી ટુ આ તમે ખાલી પેલા જો તો તમને સબ્જેક્ટ બતાવ્યો હતો હે ને બીજું કઈ ચેન્જ નથી તો એક્ઝામ્પલ જોઈએ લે ખબર પડે કોણે મોબાઈલ ખરીદ્યો વુ બોથ

જ્યારે પ્રશ્નાર્થ કરો ત્યારે ડીડને ને લઈ લેવાનું છે અને આ બધી જગ્યાએ સીધી વસ્તુ યાદ રાખવાની છે ડીડ નોટ વાળી વાત હોય કે ડીડ વાળી વાત હોય એ બધી જગ્યાએ તમારે v1 મૂકવાનું છે કાઈ ચિંતા કરવાની નથી અને આ જોઈ લીધું એટલે તમારો બેઠે બેઠો રોકડે રોકડો જે તમારો માર્ક છે અથવા તમારે જે તૈયારી કરી છે જે રીતે બોલવું છે જે તમે ભૂતકાળમાં અત્યારે કરી ચૂક્યા અત્યારનું રિસન્ટલી આજનું ગઈકાલનું જે ભૂતકાળની વાત થઈ ગઈ છે એના ભેગું એડ કરતા જાઓ અને બોલતા જાઓ બોલવાથી જ આવડે ગુજરાતી આપણે બોલતા બોલતા જ આવડ્યું છે તો આને પણ જોઈ જાઓ ગુજરાતીને બોલો ગુજરાતીને સમજો બરાબર અને એના આધારે જ અંગ્રેજી છે અંગ્રેજી તો બોલવું જ છે હવે જેટલા ને અંગ્રેજી છે ને હવે ગુજરાતીની ની જેમ જ બોલવા માંડવાનું છે રોજે રોજ બોલવા માંડો ઘરમાં ભાઈ તૂટલા ફૂટલા ઇંગ્લિશ આતા જી બધું બોલો ફાવિંગ નોટ ફાવિંગ એવું કઈ બોલ લો બરાબર મસ્ત મજાની રીતે તૈયારી કરો ઇંગ્લિશ બોલતા થઈ જાવ તળા ફટાફટ ધડા ધળ નેક્સ્ટ વિડિયો ની અંદર મળીએ કઈક આવા અલગ ટોપિક કઈક અલગ જુનૂન કઈક અલગ જુસ્સા સાથે કઈક અલગ શોર્ટકટ ટ્રીક ની સાથે પણ ચેનલને જાતા જાતા બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ વિડીયોને લાઈક કરતા જાવ તમારા મિત્રોને મોકલતા જાઓ નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધા નમો ન જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય હિન્દ